અમારે લવજીભાઈ કરીને સાહેબ ભણાવતા, અમે લખે ત્યારે પ્રેમજી બોલે, પ્રેમજી નામ એનું લવજી. પછી આખા પોણ ઉપર આ ભેંસ નું ચિત્ર દોરે, પછી લખે ભેંસ ને બે શિંગડા જ, બે આંખો જ, ચાર આસળ જ, ચાર પગ છે, એક પૂછડું છે, આવું છ મહિના ભણાયું બોર્ડ ઉપર, ભેંસ ભેંસ, બધા વિદ્યાર્થીઓના મગજમાં ભેંસ નાખી દીધી, ભેંસ નાખી દીધી મગજમાં. એમાં આચાર્ય આવ્યા પરીક્ષાના પ્રધાન, એક વિદ્યાર્થી નું બોગીરો ભેંસ વિશે કઈક બોલ્યો, અને વિદ્યાર્થીએ કર્યું શરૂ, કાળી કાળી ભેંસ છે, એને બે શિંગડા છે, ચાર પગ છે, ચાર આસળ છે, એક પૂછડું છે, દૂધ ધોળું એ નહીં જાય. બીજાનો ભોગીરો સ્કૂલ વિશે કઈક બોલ, સાહેબ સ્કૂલ નો ગેટ બહુ સારો છે, એની સામે ભેંસ ઉભી રહે છે, ભેંસ કાળી છે અને બે શિંગડા છે, ચાર પગ છે, ચાર આસળ છે, દૂધ દોડવા બે બેઠો રે. ત્રીજા નું ભો કર્યો, જંગલ વિશે હાવજ ની કઈક વાત કર, સાહેબ સુંદર મજાનું જંગલ છે, સામે એક હાવજ ઉભો છે, એનો ખોરાક ભેંસ છે, ભેંસ કાળી છે, ચાર આસળ છે, સાહેબ કહે કહી જા, એમ કરી સાહેબ કે આદમમાં રહેવાય દી, એમ કરી ક્યાં. અને 15 દિવસે પછી મને કોઈ કીધું કે સાહેબ નું એક્સિડન્ટ થયું, એટલે સ્વાભાવિક મેં ફોન કર્યો, મેં કીધું સાહેબ શું થયું, મને કે કાંઈ નહીં ભાઈ, બાઇક લઈને જતો હતો અને ભટકાણો, મેં કીધું કોની આરે, મને કે ભેંસ આરે. પછી મેં ચાલુ કર્યું, ભેંસ કાળી હતી, એને બે શિંગડા હતા, ચાર આસળ હતા, સાહેબ હજી કોમામ છે, નિંદ્રામાંથી થોડાક જાગૃત થઈએ, થોડાક આધ્યાત્મિક તરફ જઈએ, અને આ સમય મળ્યો છે, એમાં ખાસ તો જેટલું યુવાધન, મારી કરબદ્ધ પ્રાર્થના છે સાહેબ, એકવાર બોડી વધી જાય ને, આ વોક કરવા આપણે શું કામ, તમે જો હવારે બે જણા દોડતા હોય, એક પેટમાં કાંઈ ન હોય ને એક પેટ જેને બહાર આવી ગયા હોય, બે કિલોમીટર હાલી પછી 500 ગ્રામ ખમણ ખાઈ લઈ જતો ઉતરે નહીં. એકવાર વધ્યું આ શરીર, વધ્યું શરીર કોઈ સામાન્ય નથી, દમા ભગવાન સ્પષ્ટ કહે છે, શરીરી ગોવર્ધન છે, એને લાડ લડાવો, શણગાર સજો, જેટલી એની તૃપ્તિ થાય, પણ એની એક લૌકિક મર્યાદા હોય, તમે જો આપણી બધી મર્યાદાના ચોકઠાઓ છે, આપણે જે કાંઈ કરી એની અમુક મર્યાદાઓ અમુક અંશ ભણે આપણે, શ્રી સત્યધામ એક એક નિર્માણ થવા જઈ રહ્યું છે, એક પવિત્ર જનો, આપણે બધા આટલી માણા મેદની, મેં શરૂઆતમાં કીધું મરું પણ માગું નહીં અપને તનકે કા, પણ પરમાર્થને કારણે મને માગતા ન આવેલા, એક સારું થતું હોય, અને આ તો વિશ્વના માણસો માટે છે, યાદ રાખજો, આ આ આ ફક્ત આ ફાઉન્ડેશન સુરત પૂરતું નથી, આખા વિશ્વમાં સંદેશો જાય, જન જન સુધી ગુરુજી અને ગુરુમાતા પહોંચવાનો પ્રયાસ કરે, માણસ દુઃખી નો, અને દુઃખી બધા છે, સમજો, અમારે વરાછા કતારગામમાં રામજી મંદિર સામે પોલીસ સ્ટેશન છે, બધાની પ્રાર્થના જુદી જુદી હોય, તમે જો આપણે બધા મંદિરે જઈએ છીએ, દેહ કરકી પ્રાર્થના કરી છે, કોઈ પ્રોજેક્ટની પ્રાર્થના કરતા હોય, કોઈ લોટરીની, કોઈ હમણાં ઓલું બીટ ક્વીન નીકળ્યું છે, કઈક બીટ બીટ કેવું બીટ કોઈન, હવની જુદી જુદી, આમાં એક જણ પ્રાર્થના કરતો હતો, ભગવાન
તમે રામજી ને હું રામજી, તમે દશરથ ના દીકરા હું દેવાભાઈ, તમે 14 વર્ષ વનવાસ હું સહેલવાસ, એમાં સાહેબે પકડ્યો બુદ્ધિ નથી. બહુ સારી સુશીલ સંસ્કારી કન્યા છે બાજુના ગામમાં, તમને વાંધો ન હોય તો તમારા દીકરા મારી હારે મોકલો, કાલ હું એને દેખાડી દઉં. એટલે એની માએ કીધું જીભ જલાય છે, એકલો દોડો આવે આવું. છોકરા કીધું તો મમ્મી હાજ માં દીકરો બે ગયા, દીકરી પાણી પાઈ ગઈ, ચા પાઈ ગઈ, પછી કેટલી લઈને ઉભી રહી, તો ઓલો ચા પીતો નતો. એટલે એની મમ્મીએ કીધું, એની માએ કીધું, એની બાએ કીધું પી લે. એ છોકરા કીધું દલમ છે. તે કન્યા કીધું પૂછ માયલ પૂછ પૂછ માયલ થઈ ગયો સંબંધ ગયો. પછી બોલાને બોથી માથી પોતી સાહેબે ટૂંકમાં વાત ન્યા મારી અટકી. હું આ શનિ સાથે તમને તમને આ સંદેશા એટલા માટે આપું છું સાહેબ. આદેશ કૃષિ પ્રાધાન્ય છે, યાદ રાખજો. પણ વંદના અહીંયા શક્તિ ની થઈ, માતૃત્વ ની વંદના થઈ, મારે ખરી પણ મારવા ન દે. એનું નામ માં માર કે પ્રેમની યુનિવર્સિટી. મને આ માનો અનુભવ છે, ચાર થી પહેલા આનથી નવી ચડાવી મને આનથી આય કાઢી આનથી એક અને આ માં જ કરીએ કે ભાઈ ઉગ સહન માં જ કરીએ કે પાપા બહુ ઉગ ઓછી સહન કરે. તમાર લખવું હોય ત્યાં લખી માને ઉગ ભાવે એનું નામ માં, એટલે તો માતૃત્વ ની વંદના થઈ આ દેશમાં. શિષ્યનો શરણ સ્પર્શ ગુરુ કરે છે ત્યારે માનજો કા કોઈ લૌકિક વસ્તુ નથી, કોઈ અલૌકિક બની જાય છે સાહેબ. ગુરુજી હમકો તો જાના પડેગા હમ ઘર કે બોલ કે આયે ઇતના બજે આ જાય. ગુરુ કે રુક જા બારિશ બહુત હૈ, કોઈ બસ નહીં હૈ, કોઈ ગાડી નહીં હૈ. બોલે નહીં જાના તો પડી ગયા, જાના હી હૈ. નીકળી ગયો, અડધી કલાક પાછો આવ્યો. ગુરુજીએ પૂછ્યું ક્યું આયા? બોલે જાય તો રહા હતા, બીચ મેં ગધા આયા, વાપસ આયા. ક્યું અબ સુકન હુઆ? તઈ ગુરુજી કીધું ગધે કી સુનતા હૈ ગુરુ કી ક્યું નહીં સુનતા. આપણા જીવનમાં આવી ઘટમાળ રોજ બને છે સાહેબ. સત્યના આસળની નીચે જ્યારે આવીએ છીએ ત્યારે આપણને આપણે બહુ બહુ દૂર 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 લાગતું જાય છે. સત્યની જ્યારે નજીક, આ સત્યની નજીક હશું ત્યારે જ આપણે એકત્રિત થયા હોય, યાદ રાખજો. આ સત્ય લઈ આવે છે મને તમે. એટલું જન્મેદની, એટલું માણસ સાહેબ. એ ઓલા મોચી માંથી પોતે વાપીએ પછી હાવ ટૂંકા નામમાં આવી ગયું. ટૂંકા નામ અમારા કતાર ગામ એક ડોક્ટર છે ને, આમ નાઈ પકડે આમ મને ગમે બહુ બધું. એટલે આવું અમે રિચર્સ કર્યા કરી દર્દીને. જો મંદિરે અને દવાખાને એક સરખા કોઈ આવતા નથી,
અલગ અલગ પ્રકૃતિના અલગ અલગ સ્વભાવના માણસો આવે અને બધું અહીં ફેરવી એકાય છે. યાદ રાખજો, કપડાથી માંડીને હેર સ્ટાઈલ બધું તમે બધું આંખમાં કીકી નવી નાખી શકો, ભૂરી રાતી પીળી કાળી વિંગ નાખી શકો. આ જીએસટી આવ્યું પછી તો વિંગ વાળા નહીં ધોળા વાળા થવા. જર્સી ટોપી છાલ એમ કે ઠંડક જેવું હોય તો પહેરવાનું. ત્રણ નામ માં આખું ત્રણે વસ્તુ મગાવેલું, જીએસટી, જર્સી ટોપી અને છાલ. અને સત્ય જ એટલે ઓલો ટૂંકામાં આવી ગયો સાહેબે પૂછ્યું, હે સાહેબ કે હું કેવો સાહેબ ને એમ જો આની હારો આરે આપણે ખોટું આપણે આપણા પોલીસ સ્ટેશન થી માની ઠેઠ જજ સાહેબ સુધી આને લઈ જાવ એની કરતા છોડી ગયો. હાડા મારે ઘરે પહોંચ્યો, દરવાજો ખખડાયો, એની ઘરવાળી પૂછ્યું ક્યાં તો પીપી. પીપી એટલે ઉણા પોલીસ સ્ટેશન. ટૂંકામાં બહુ વહેલું સાહેબ